નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના 12 ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે હાલના સમાચાર. રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી. રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના હોદ્દેદારોની બિનહરીફ વરણીઓ કરવામાં આવી. આ વરણીમાં પ્રાંત અધિકારી તેમજ રાજુલાના મામલતદાર તેમજ સાથે 14 ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે રમેશભાઈ ડોબરિયા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ વરુની નિયુક્તિ કરવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, એપીએમસીના ચેરમેન જિજ્ઞેશભાઈ પટેલ સહિત વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાં ધારાસભ્યોએ આ બંનેને બિરદાવ્યા હતા. આ ખરીદ વેચાણ સંઘમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે નિમણૂકો કરવામાં આવી છે. ત્યારે આવું જોઈએ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ શું કહ્યું. રાજુલા અને ખાંભા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં 14 ડાયરેક્ટરો અને 2 સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. એમાં બિનહરીફ તરીકે ભાઈ શ્રી રમેશભાઈની પસંદગી થઈ છે અને પાર્ટીની સૂચના પ્રમાણે એમનો મેન્ડેટ પાર્ટીએ જ્યારે પ્રદેશની સૂચના જે કંઈ હતી અમને એ પ્રદેશના સૂચના અનુસાર અમને ભાઈ શ્રી રમેશભાઈ ડોબરિયાને પ્રમુખ તરીકે નિમણૂક આપી છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ વરુની નિમણૂક આપી છે અને સર્વ સહમતિથી એક જ અવાજ સાથે એક જ નામ સાથે 14 ડાયરેક્ટરોએ એમની પસંદગી કરી છે. ત્યારે આ વિસ્તાર સતત ત્રીજી વાર આમ ખરીદ વેચાણ સંઘ બિનહરીફ થયો હોય ત્યારે ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો જે કરવાના થતા હોય, મને આશા છે કે આ 14 ડાયરેક્ટરો પ્રમુખશ્રીઓ અને સતત ખેડૂતોની ચિંતા કરી અને એના પ્રશ્નને વાચા આપવા માટેનું કામ આ સંઘ કરતો હોય ત્યારે હું સંઘને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ડાયરેક્ટરોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ ભાઈ શ્રી જિજ્ઞેશભાઈને અમારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને ને ઉપપ્રમુખને ને એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના દેખરેખ હેઠળ સંપૂર્ણ રીતે આ કામ ચાલુ રહ્યું છે. આભાર. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.